1 લાખની લાંચ માટે હવાલો પાડ્યો. લાંચની રકમ ઓછી કરવાનું કહેતા તલાટીએ કહ્યું 10,000ની તો હું ચંપલ પહેરું છું. શિષ્ય નીતાએ ગાંધીનગરમાં ગુરુ મહેશને જ રૂપિયા લેવા ગોઠવ્યો. નર્મદા જિલ્લાના નરખડી ગ્રામ પંચાયતની મહિલા તલાટી નીતા પટેલની 1 લાખની લાંચના કેસમાં સુરત એસીબી દ્વારા પકડી પાડવામાં આવી છે. આ સાથે જ લાંચની રકમ સ્વીકારનાર મહેશ આહોજલિયાને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. આંગળિયા દ્વારા લાંચની રકમ સ્વીકારવાને લઈને આ કેસ હાલ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જો કે ચોંકાવનારી બાબત એ છે કે તલાટી નીતા પટેલ ગાંધીનગરમાં જ્ઞાન એકેડેમીનો સંચાલક મહેશ આહોજલિયાની લાંચની રકમ લેવા માટે ગોઠવ્યા હતા. નીતા પટેલ જ્ઞાન એકેડેમીમાંથી પરીક્ષા આપીને તલાટી બની હોવાની ચર્ચા છે. તલાટી નીતા પટેલ 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, જે આંગળિયા મારફતે ગાંધીનગરમાં મહેશ અમૃત આહોજલિયાને મોકલવા કહ્યું હતું. પરંતુ આ રૂપિયા આપવાના બદલે અરજદારે સુરત એસીબીમાં ફરિયાદ કરી હતી. એસીબી સુરત એકમના મદદનીશ નિયામક એનપી ગોહિલના સુપરવિઝરના પીઆઈ એકે ચૌહાણ ફિલ્ડમાં સુરતના સ્ટાફ દ્વારા જે ફરિયાદ આધારે 22 સપ્ટેમ્બરના રોજ છટકું ગોઠવી મહિલા તલાટી નીતા પટેલ અને તેનો સાથી મહેશ આહોજલિયાને મોબાઈલ ફોન ઉપર રૂપિયાની લેવડ દેવડની વાત કરી હતી. ફરિયાદીને 1 લાખની રકમ ગાંધીનગર મહેશને મોકલી હતી. એસીબીએ ત્યારે ટાટકી તેને અને પાછી નીતા પટેલને રાજપીપળાથી પકડી પાડ્યા હતા. આ કેસના ફરિયાદી જે છે એ સુરતમાં રહે છે અને એમના સંબંધીની નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં નરખડી ગામમાં ખેતીની જમીન આવેલી છે. હવે એ ખેતીની જમીનમાં મજૂરોને રહેવા માટે અને ખેતીને લગતા જે સામાનો બિયારણ હોય, ખાતર હોય કે બીજી કોઈ સાધન સામગ્રી એ મૂકવા માટે બધી પતરાના શેડવાળી કાચી ઓરડીઓ બનાવેલી હતી. હવે ત્યાં ઇલેક્ટ્રિકસિટી કનેક્શનનું કામકાજ બાકી હતું, એ ઇલેક્ટ્રિકસિટી કનેક્શન લેવાનું હતું. એટલે ફરિયાદીએ વીજ મીટર લેવા માટે એક અરજી ગ્રામ પંચાયતમાં આપેલી અને વીજ મીટર લઈ અને ઘર નંબર પણ એમાં પડાવવાનો હતો. એટલે એ અનુસંધાને ગ્રામ પંચાયતમાં અરજી આપેલી હતી. તો આ કામના આરોપી નંબર 1 એટલે નીતાબેન તલાટી કે જેઓ ત્યાં તલાટી તરીકે ફરજ બજાવે છે અને એમણે અરજી લઈ અને અરજી એમણે પ્રથમ તો સ્વીકારી અને પછી એવું કહ્યું કે ભાઈ આ કામ માટે તમારે કાર્યવાહી કરવાના અરજી પેટે તમારે 1 લાખ રૂપિયા આપવા પડશે. એટલે આ કામના જે ફરિયાદી અને સાક્ષી એ ત્યાંથી એમને રૂબરૂ મળી અને લાંચની રકમ આપવા માગતા ન હોય પરત આવ્યા સુરત. અને એના પછી એમણે ફોનથી અવારનવાર જે આરોપી નંબર 1 નીતાબેન પટેલ છે એમની જોડે સંપર્ક કર્યો અને એમની કામ જે અરજીનું કાર્યવાહી છે આગળ ધપાવવાની વાત કરી. તો મોબાઈલ ફોન ઉપર પણ આ જે નીતાબેન જે છે તલાટી એમણે પૈસાની માગણી ચાલુ રાખી અને એમણે એવું કહ્યું કે હું રૂબરૂમાં પૈસા નહીં લઈશ, એટલે કે હેન્ડ ટુ હેન્ડ પૈસા નહીં લઈશ, પણ આ તમારા જે પૈસા 1 લાખ જે છે લાંચની રકમ એ ગાંધીનગર મારા એક માણસ જે છે એમણે ગાંધીનગર ખાતે આંગળિયા મારફતે મોકલવા પડશે. એટલે અમે એ પ્રમાણે આ થોડું એક એસીબીની જે ફરિયાદ જે છે અને જે રીતના આરોપી નંબર 1 એટલે કે તલાટી જે રીતની લાંચની રકમ આંગળીએ મારફતે માગતા હતા, એટલે અમે થોડું અમારી જે કામ કરવાની પદ્ધતિ જે છે ટ્રેપનું આયોજન કરવાની પદ્ધતિ એ થોડી અલગ કરી અને ગાંધીનગર એસીબી સાથે સંકલન કરી અને અહીંયા ફિલ્ડ પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર એકે ચૌહાણે ફરિયાદીની ફરિયાદ લીધી અને અહીંયા સુરત ખાતેથી આંગળિયા પેઢીમાં ફરિયાદી મારફતે 1 લાખ રૂપિયા આંગળિયા પેઢીમાં અપાયા. અને અમારી જે બીજી ટીમ ગાંધીનગર એસીબીની ટીમ ત્યાં ગાંધીનગર ખાતે આંગળિયાની ઓફિસમાં હાજર હતી. એમણે ત્યાંથી જે તલાટી જે નીતાબેન પટેલ છે એમનો એક માણસ મહેશભાઈ કરીને એટલે આરોપી નંબર 2 મહેશભાઈ અમૃતભાઈ આહોજલિયા એમણે અન્ય 2 વ્યક્તિઓને જે આ લાંચની રકમ લેવા માટે આંગળિયા પેઢીમાં મોકલ્યા. તો અમારી ત્યાં એસીબીની ટીમ જે હયાત હતી એમણે વેરીફાઈ કરી અને એમણે જે 1 લાખની લાંચની રકમ સાથે એમને ત્યાં રોક્યા અને પ્રાથમિક પૂછપરછ કરી. લાંચના છટકા દરમિયાન એવું જાણકારી એવી તપાસ દરમિયાન એવું મળ્યું કે ભાઈ આ જે 2 જે લાંચની રકમ લેવા માટે આવેલા હતા એમની જાણકારીમાં આ બાબત કંઈ હતી નહીં. અને જે મહેશભાઈ જે છે આરોપી નંબર 2 એમણે લાંચના છટકા દરમિયાન પણ ફરિયાદી અને સાક્ષી સાથે હેતુલક્ષી વાતચીત મોબાઈલ ફોન ઉપર કરેલી અને આરોપી નંબર 1 પણ હેતુલક્ષી વાતચીત મોબાઈલ ફોન ઉપર કરેલી. એટલે એ આ ટ્રેપ સક્સેસ ગઈ
અને અમારી જે ગાંધીનગરની ટીમ હતી એમણે તપાસના કામે મહેશભાઈ પણ મળી આવ્યા. તપાસના કામે એ પણ મહેશભાઈને પણ અહીંયા સુરત ખાતે લઈ આવેલા છે. અને ગઈકાલ રાત્રે જે આરોપી નંબર એક નીતાબેન મોકમભાઈ પટેલ એ પણ નર્મદા ખાતે એમના ઘર રહેણાંક ઘરે મળી આવ્યા. એટલે ત્યાં અમારી નર્મદા એસીબીની જે ટીમ જે છે એ પણ ત્યાં તપાસ કરીને આરોપી મળી આવતા રાત્રે અહીંયા લઈ આવ્યા છે. બંને આરોપીઓની ધરપકડ કરેલી છે અને હાલમાં તપાસ ચાલુ છે.